મારી મને પહેલા સર્પદોષ આપ્યા હતા અને મેં અરે સર્પદોષ ના ઉપવાસ આપ્યા હતા એ મેં કરી લીધા અને મેરેજ બી થઈ ગયા મારી. સર્પ દોષ એટલે શું? સર્પ એટલે સાપ, દોષ એટલે ગુનો, સાપ નો ગુનો. સાપ નો જેને ગુનો કર્યો એને સર્પ દોષ કહેવાય. સાપ નો ગુનો કર્યો હોય એને સર્પ દોષ. સાપ નો ગુનો ક્યાંથી થાય બતાવો. આપણે ધર્મ માં પડે અને આપણો પડછાયો પડે નાગ દેવતાને ત્યારે. એક વખત પડે તો કે કેટલી વાર પડે તો સર્પ દોષ લાગે? ઘણી વાર પડે. એક વખત પડે તો ના લાગે? લાગે હો. પડછાયો એક વખત પડે સાપને તો એ દોષ કહેવાય, ગુનો કહેવાય. 10 વાર કે 1000 વાર હોય તો એ ગુનો તો ગુનો જ કહેવાય. એ ગુનાનું નિરાકરણ કરવું પડે. તું કયા ગુનાનું સમાધાન પૂછવાય મને? સર્પદોષ. સર્પદોષ એટલે શું બતાવો? સર્પદોષ થી નુકસાન શું થાય જીવનમાં? સર્પદોષ વિના તને આશીર્વાદ આવી તમે પાસ કરાવી શકો હજી માતા. સોમવાર પોચ વખત નાગદેવ નો દીવો કરજ. અને જયારે ભણવા જાય ત્યારે રોજ એક વાર થી વધારે જેટલી વાર યાદ આવે નાગદેવ નું નામ લે છે. સર્પદોષ વાળા નાગ કોઈ રસ્તામાં મંદિર હોય એ નહી, અલગ અલગ જગ્યાએ કોઈ મંદિર દેખાય એ નાગદેવ નહી. સર્પદોષ વાળા જે જગ્યાએ રહેતા હોય એ જગ્યા વાળા નાગદેવ એનો ગુનો મને એટલે દીકરીને સર્પદોષ લાગે. અમે જે જગ્યાએ રહીએ છીએ એ નાગદેવ તારા માટે ચા તારે સર્પદોષ તા ઉપવાસ કરવા નથી. હજારોમાંથી પહેલી દીકરી દીકરા હજારોમાંથી આજ સુધી કંઈક ને સર્પદોષ સિવાય સમાધાન નથી. અને સમાધાન કરવું જ પડે. કયું પ્રમાણે વર્તન ચા ભલે. સૌનું મળી જાય એટલે કજિયા બંધ.
છોડેલ બરાબર છે પણ મહારાજ તો બરાબર નહીં ને આજ ઊંઘ તો તમને એમ નેમ આવે આળસ થાય ઊંઘ આવે મહારાજ રાજી થયા નથી એ જગ્યા ઉપર નિંદર વાળા મહારાજ આવે ખબર ખરી કોઈ ને નિંદ જ આવે ઉઠોન પાછા ઊંઘી જો ઉઠોન પાછા ઊંઘી જો તમને એવું થાય તમને જાતને થવું જોઈએ હું તો કઉ છું જ તમને જાતને કોઈને અનુભવ થયા આવા થયા તો ખરા હોય પણ આ મહારાજ આવું કરે એવી ખબર ના હોય તમને જુવાનને વધારે પકડે ગોગા મહારાજ ઊંઘ જ લાવે ઉઠાડો પાછું હુઈ જાય આવ થાય કર્મો હજુ તમારા કર્મો મગજ ઉપર બાર બાર લાગે ઘરથી બહાર નીકળો એટલે સારું લાગે તમને મગજ એકદમ ફ્રેશ અને કર્મો જો એટલે ડામાડોળ થઈ જાય મગજ એડે નહીં ક્યાંથી ગોગા મહારાજ રાજી થયા મહારાજ રાજી થયા નથી કયા મહારાજ ને આલો તો પોતાને ખબર નથી નિંદ્રવાળા મહારાજ કેજો નિંદ્રવાળા ઊંઘવાળા નવા આયા બધા માટે આ તો જૂના હતા પણ એક આરે બધાને જાહેર કરો તો બાપડો માણસ એકને હાલતો હોય પરોણે બધે અલગ અલગ હોય બધાના કાર્યો અલગ અલગ હોય મનુષ્યનો આત્મા તો ભાગ્ય જ કામ કરતો હોય બીજાના આત્માઓ જ આત્માને કંટ્રોલ કરી અને ચલાવતા હોય આ નિંદરવાળા મહારાજને રાજી કરશે અને એ ઘરના તારો ઘરનો પાયો બાર ઓછી ઊંઘ આવે ઘરમાં વધારે ઊંઘ આવે તમને બધા સાચું ને કારણ કે એ ઘરમાં જ છે એ ઘરના તળિયામાં છે મહારાજ અને ઉપર તમારું ઘર છે એટલે જે જગ્યાએ ઊંઘે ને એટલે ઊંઘ જ કરે મહેમાન આવે તો ઊંઘે જ નથી ઊંઘતા કોઈ મહેમાન આવે તો એનું કારણ નિંદરવાળા મહારાજ હો આવું કોઈ ઊંઘ વધારે આવતી હોય તો ટ્રાય કરવો તો કરજો નિંદરવાળા મહારાજ નો આમ પાડી ઊંઘવાળા શ્રીફળાજી ઉકડી આવજો ઊંઘ જતી ના રહે કેજો મારી પા આવજો દીકરા આ ગોગા મહારાજ હાલતા હોય ને એ જ સેટિંગ આખી પણ એ મહારાજ ઊંઘવાળા હોય ને એને પત્ની ના હોય બાળકો ના હોય બસ એમ ઊંઘતા જ હોય એમની મસ્તીમાં ઊંઘતા જ હોય ઊંઘે એટલે એને કોઈની પડી જ ના હોય જેને જે થવું એ થાય મજ મસ્તીમાં એટલે ઊંઘવાળા વ્યક્તિને કરીએ છીએ શાંતિ રાખો ને થશે આવું મન થાય આવું કરાવે આવો વિચાર કરાવે આવું ધીરે 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 નિંદ્રવાળા મહારાજ ને ઓળખી નાખો ને એનો કોઈ રસ્તો ના કરો તો છેલ્લે એમના જેવા કરી નાખે ફકડબાથી ટકોત કાઢે લગ્ન ના થવા દે શબન ના થવા દે આવું કરાવે છેલ્લે છેલ્લે કેટલો બસ સમય હોય ભાઈ એક બે ત્રણ પેઢી થાય ધીરે ધીરે ઊંઘાળ ઊંઘાળ જ કરે ઊંઘાળ કરે બધા પ્રોફેસર ભલે આશીર્વાદ હો ભાઈ ખબર પડી ને તમે થોડા સાઈડમાં રહી જશો તમારો પાયો થોડો સાઈડમાં સીધરા તમને ક્યાંક થાય બધી હો સુડીર મેરડી ને પણ ખાલી નાગણી નથી એકલા જ છે ઊંઘવા માટે એકલા જ રહી રહ્યા ઊંઘવા માટે આ ભાઈ ભલે જાઓ આ કરજીને પછી પૂર્વજની વાત હો પહેલાં આળસ કાઢી નાખો ઘરમાંથી અને નિંદ્રાવાળા ઊંઘવાળા ઊંઘું કરે ને તો લક્ષ્મી આવે ને તો બારો બાર જાય
લેવા ના તો કોઈ ના લે હા સાચી વાત છે અને હોય ફસાય બીમાર વ્યક્તિ ને ઊંઘાળ ઊંઘાળ કરે તો વધારે બીમાર પડે બાપડું આ મહારાજ નો પ્રભાવ છે ભાઈ વાત વાત નાની છે ઉકડી ની થારી દીવો અને જે કરતા હોય મહારાજ દીશ પણ જો સુધી વ્યક્તિને ખબર ના પડે તો સુધી વર્ષોના વર્ષો નીકળી જતા હોય લોકોને જો સાદો થાય કેવો રમ્યા બાપડો પેલા તો બેઠો બેઠો ઊંઘી જતો ભલે આ રહસ્ય પણ મળે નહી આ વાત ઉપર ભલે 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 તમારે અમારા ગુના માફ કરજે માં સધીનું ચેવડું મંદિર બનાવ્યું ભાઈ મંદિર ના બનાવ્યું મંદિર પાટલીપુર બિહાડેલા હું મારા ઘેરે ચમ કે આવું જો તાર જોડે વાત કરીએ તો તું સમજાવજો એ નખોદ ની જગ્યા સધી બિહાડાય નહી અમને પાડે પાડવા તો નહીં પણ હવે એ જગ્યા હું નિવેદન કરું છું દિવાય કરું પંચ મુખે ગોગા મહારાજના રોજ પણ આ લોકોને દુઃખ રહેશે જ નહીં આ તો દુઃખી થવાના ને વાત તો દુઃખ ની આમની જ વધારે તમારી તારી ચિંતા નહીં તો આ બધોની ચિંતા છે આવા નખોદની જગ્યામાં રહેતા હોય આ તો બધા સુખી થવાના જ નહીં હવે એ જગ્યાએ સધીન બેહાડે તો સધીન નખોદને બેહવાના દે બેહવા ના દેલો સધી તો પાછું ઉભી ઉભી અમારી ભૂલો થઈ હશે માં આ ભૂલ જ કરા મારો શબ્દ જ આ અરે મૂરખ માં નખો જો ઘર છે માં નખો જા ઘર માં તને ના બેહવા દે નખો ની મેલડી માં આવી મને ખબર પડી આટલું સમજા છો તો તને ખબર નહીં પડતી હા માં ખરો ભૂલો તમે કે માં તમને નખો ની જગ્યા નહીં બેહારી એવું નિવેદન
राम राम तू क्या मारा वाली आउट है जी तू क्या इंजे बिहार माँ अपने कपड़े जल्दी बदल तू बोली जोगा ना गैर बिहारे अबे पासु तारु स्टेटमेंट बदलियो ना माँ तू क्या ही ना ना ये एक बात पकड़ी जात वो ना गैर बिहार में बात थी ले वही अबे ना पूछते अब तमाह तू क्या ही ना बात बात किस आदमी के बिहार वाली हाँ माँ अबे बात थाय करा तू क्या तो बिहारीश मतलब तुम्हें स्थिर न थी जीवान न थी बाकी राम 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 मारी फूल भाई जोगनी माँ ढगुरी भाई ने राम राम मारी आ मोरसो भोलासी माँ अने आ बच्ची बच्ची ने साची जासी माँ यहाँ कोई रस्ता मरता नहीं मारी क्या भट गया रूपाल जोगनी पहला होता पाला भट गया अनपासा पहला है रूपाल जोगनी पाला आश्रम वाला मारी अने तारा तारा चढ़ना माँ आया मारी यहाँ हाथों रस्ता मरा माँ इतना मारी माँ हूँ तो एम कहूँ सुख हो ना रस्तो मरतो नहीं मारी तू जोगनी माँ फूल भाई जोगनी तू भेड़े नहीं मारे नहीं माँ हारू करा जी मारी बदर खबर पड़ जी रस्तो मरवानी अजी कह रस्तो मरतो नहीं ना भाई जाती तू कोना गैर बिहारी ने बड़ा पूछे कने पूछा करा दे छियो आ रस्तो पती जो अब चला रस्ता हो तो तुम्हारे जगह पर देव तुम्हारो कोई हरकत ते रहती ही नहीं चम के तमी भक्ति वाणी में जालिन देता रहो निवेद आपीन तमी देता रहो ने ए मेरे ने भक्ति को गाले तुम्हारे लगाव तुम्हारो बरोबर से नहीं तो लगाव था एथी ओतेड़े दी तोई कदा मेरी माता न पुदरी राजी थाए हम जो कदा निवेद आवी न पुदरी व्यवहार करें तो आपने जता रही तो कोई मेल आवे नहीं वो अमदा थोड़ी दी तो जव माता ने इजाद तो जे वर्तु वगर अंदर ये करू पण मने बीजो कोई दुखावा नथी ए दवाखाना ना नाम आ लोगो बद्दा तणी कर आले भाई माताजी अमारा घेर आया माताजी लीधु કે ખાડાવાળી જગ્યા અને સિગોતરનું નામ લઈ શિલામણા ચોકી મરાઈ તે ઋષિને એનો છોકરો જે આ ઘેર બી દવાખાનો પડે ઘોટ મહિનાથી એ દિવસે મને ના કીધું અને માતાજીએ પછી ગયા પછી મને એને કીધું કે ભાઈ અમી શિલા મરા તો મોટી બોલવું તું ને તારે ભાઈ તે વાતનું સોલી કરી એટલે નક્કી થઈ ગયું કે જગ્યામાં જવું ઝોપડી બોલતો હતો જવું ઝોપડીને મોટી શિલા મરાયા જવું ઝોપડી પર પણ ભૂવો મારી નાખે તો એટલે સિગોતરનું નામ માલતો હોય એવું બી બને આથી વાત હોધિયારો પણ સમયસર યાદ ના આવે પછી માતાજીએ કાળુ દુહાનું નામ લીધું હતું બરોબર કાળુ દુહાના ઇતિહાસમાં અમારા ઘડિયાનો બવાલ થઈ ગયો અમારા દાદાને કંઈક લાકડું દોડી મારી નાખે એવી વાત પણ અમને